મિત્રો મૂળ માણેક નામનો બારવટીઓ બારવટીયા એટલે 12 પ્રકારના વટ હોય અને બારવટીયા કહેવાય વાઘેરો ઓખાના વાઘેરો છાતીમાં બંદૂકો લાગતી હતી અંગ્રેજોની લોહીના ફુવારા ઉડતા હતા તોય કહેતા હતા દ્વારકા પાંધિયાય મંદિરના પટાંગણમાં લાશો પડતી હતી પણ મા દ્વારકા અમારું છે નહીં દઈએ અને ઈ મૂળ માણેકને અમરેલીની કોર્ટમાં જતી અંગ્રેજોએ ઉભો રાખ્યો ઈ વખતે એટલે મેં શરૂઆતમાં કીધું કે આઝાદી એમને નથી મળી એક અંગ્રેજ બહુ મોટો અંગ્રેજ અધિકારી આવેલો ઇંગ્લેન્ડ થી ઈ વખતે અને એને એમ કીધું કે મૂળ માણેકા અમારા અંગ્રેજ અધિકારીને એકવાર જમણા હાથેથી આટલું ખાલી સલામ કરી દે ને તો મૂળ માણેક તારા બધાય ગુના માફ તને તારું દ્વારકા પાછું મળી જાય નહીતર બરોડા જઈને ફાંસી લટકાવી દેવામાં આવશે મૂળ માણેકને અમરેલી કોર્ટમાં ઉભા રાખ્યા અને સત્ય ઘટના છે આ વાત અને હામાં અંગ્રેજ અધિકારી અને કીધું બસ ખાલી એમાં શું ખાલી આટલું કરી દે ને તારા ગુના માફ નહીતર બરોડા લઈ જઈને ફાંસી ચડાવી દેવામાં આવશે બસ સલામ કરી દે એકવાર તેથી મૂળું માણે કે કીધેલું મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા દ્વારકા વાળાએ મને બે જ હાથ આપ્યા મૂળું માણે કે પણ કદાચ ત્રીજો હાથ આપ્યો હોત ને તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે ભલા માણસ શું વાત કરે છે મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને ના નમા એટલે આ કડીમાં મેં લખ્યું છે મીઠા ભગવાન છેલ્લે સપાખરું લઉં પછી ભાઈ દેવરાજ વળી થોડીક મજા કરાવશે પછી પાછો આપણે લઈશું પ્રાણ એક મને ગમતા ગીતની બે કડી ઓ આવશે છેલ્લે લઈ લો છેલ્લે સપાખરા આવે પછી લઈ લો બંગાળમાં એક વાંદરી ફાટીને ધુવાડે ગઈ હતી બંગાળમાં સ્કોર્પિયોમાંથી કોક જય શ્રીરામ બોલે તો એઠી ઉતરી જાય ન જય શ્રીરામ જય બોંગલા એમ કરી ઓળખો ને શ્રીરામ નું નામ ન લેવાતી બોલો ત્યારે મેં એક ગીત લખેલું બે કડી કહું જય શ્રીરામ બોલો ને ખલક દ્વાર ખોલો જય શ્રીરામ બોલો ને ખલક દ્વાર ખોલો ગળાવો હરણાયું ટોલો કૃપાળુ નામ જય શ્રીરામ બોલો ને ખલક દ્વાર ખોલો આપો એટલે ભગવાન રામ નું બધાય વતી ભજન થઈ જાય યાર ભલે વધારે અડધી મિનિટ થાકી જાવ બંધ કરી દેજો પણ અડધી મિનિટ માટે તો બધાય ઊંચા હાથ કરી નામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો ગળાવો હરણાયું ટોલો કૃપાળુ નામ જય શ્રી રામ બોલો દશકંધા રાવણ ને દળ સહિત રોળ્યો કંધા રાવણ ને દળ સહિત બોલો ભક્ત રાજ વિભીષણ બોલો કૃપાળુ નામ જય શ્રી રામ બોલો જય શ્રી રામ બોલો ને ખલક દ્વાર ખોલો પકડાવો હરણાયું ટોલો કૃપાળુ નામ જય શ્રી રામ બોલો
જાણો અને હવે આપણે ભેળા ભેળ મારા ખ્યાલથી આ ખોડિયારમાંનું મંદિર છે ને તો આપણે ડિજિટલ આરતી ખાલી કરી લઈએ એક મિનિટ માટે ડિજિટલ આરતી એટલે બધાય પાસે મોબાઈલ છે એની ફ્લેશ લાઇટ ચાલુ કરો એ દીવડા અને અહીં ખોડિયાર બેઠી છે માં એની આરતી થઈ જાય એ ખાલી ભલે અડધી મિનિટ માટે પછી પણ અડધી મિનિટ માટે બધાય લાઈટ કરો બધાય જેની પાસે ફોન હોય ખોડિયારમાંની આરતી આ દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી ખોડિયારમાંની થાય આરતી આયુ ખોડિયારની થાય આરતી મહાકાળીની થાય આરતી દશામાની થાય દીવડા જગમગ પછી પછી પાછો ભાઈ આવશે ને પછી લઈશું આપણે ઘણો કે ખોડિયાર છે જોગ માયા રે માં મળી આવે ખોડિયાર છે જોગ માયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટ્યા ચડી ચાકડાળે ડાળે મેદની ચકો
कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो यहां कूड़ो है गोरम अब पवन जमाऊ कूड़ो गिरदार नहीं कूड़ो एक ही गोपा बड़ा गपार के जीवती बखाना कहता साधुओं को पियो सिंह करे वा शिकार कर बन्ना वाला पाड़ माते हाथ तोड़िया पांगरा वाला हाहले दिमाग सुजा पांग बोली का मना मतिया हाथ पांग के न जुटा दे हजा मुदाला बस उठा पे नाच घर लगने का सुमान के न फूटा जब तक चाला फोड़ ते को बाला फोड़ने का ला बेरी ते के पाड़ वाला रंग गाने लग चाला पुरु तो चाला बुझाला वाह बादलारा नूर फाड़ फाड़ चाली बंद हनुमान धम्मवान लगा।